એડવોકેટ બાર એસોસિએશન દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચના આમોદમાં થોડા દિવસ અગાઉ મિલકત બાબતે તકરાર થઈ હતી, જે તકરારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં એક વકીલ તથા આમોદના એક વેપારી છુટ્ટા હાથની મારામારી કરતા નજરે પડ્યા હતા. સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જે બાબતે ગતરોજ આમોદના વકીલોએ ભેગા મળી આમોદ મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વકીલો પર થતા હુમલા રોકવા અને કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી, તેમજ ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ લાવવા વકીલોએ ધારદાર રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, યાકુબ પટેલ. આજરોજ અમો આમોદ બાર એસોસિએશન ના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદ ને આવેદન પત્ર આપવામાં આવેલા છે, જે આવેદન પત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એમ વી રાણા ઉપર આમોદના અનેક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજરોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બારની અંદર વકીલાત કરતા તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે, જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે. અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી આમોદનાને આવેદનપત્ર આપેલ છે, જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા અમોએ તેઓને જણાવેલ છે અને તેઓએ અમને પૂરતો અને સારો પ્રતિસાદ આપેલ છે. તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈ પણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે, તો તેવા સંજોગોમાં પણ અમારી આ આવેદનપત્રની અંદર સૂચિત જાણકારી એવી છે કે જેથી કરીને આવા કોઈ બી અનૈતિક તત્વો હોય તો તેની વિરુદ્ધમાં વકીલની સામે એફઆઈઆર ઝડપથી કરવામાં ન આવે, તેમાં યોગ્ય અને ન્યાયી તપાસ કરવામાં આવે, ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું અમારે આવેદનપત્રમાં જણાવેલ છે અને તેવી અમારી માંગણી છે. વકીલ એકતા, વકીલ એકતા, વકીલ એકતા. અસ્તુ.